प्रवेश प्रक्रिया शुरू थई हती। 10 महीना बाद शैक्षणिक कार्य फरी एक वार शुरू थयुं छे। गुजरात सरकार द्वारा आज दिन थी शाळाओ खोलवानी छूट आपवामां आवी छे, त्यारे झगड़िया तालुकानी तमाम शाळाओमां आज रोज विद्यार्थीओने प्रवेश प्रक्रिया शुरू कराई हती। कोरोनानी महामारीमां सौथी वधु शिक्षण क्षेत्रे प्रभावित थयुं हतुं। छेल्ला 10 માસથી બંધ રહેલ શાળાઓ કોલેજો તેમજ યુનિવર્સિટી ખોલવાની આજથી પ્રારંભ થયો છે। આજ રોજ ઝઘડિયા, રાજવાડી તથા ઉમરલાની શાળાઓમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તેમજ સેનિટાઈઝર અને કોરોનાની ગાઈડલાઈન હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો। જો કે 10 મહિનાઓ બાદ શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં શિક્ષણ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। હું આચાર્ય પાણીની પ્રજ્ઞા પરબ, સરકાર શ્રીની કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે તારીખ 11/1/2021ના રોજ શાળામાં વાલીઓની સંમતિ લઈ વિદ્યાર્થીને શૈક્ષણિક કાર્ય માટે પ્રવેશ આપેલ છે, જેમાં વિદ્યાર્થીનું વ્યક્તિગત તાપમાન અને સેનિટાઈઝરની પ્રક્રિયા કરી વર્ગખંડમાં પ્રવેશ આપેલ છે। આજરોજ શ્રીમતી ડીપીસા વિદ્યા મંદિર રાજપાડીની અંદર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આજથી ધોરણ 10 અને 12માંના વર્ગો સ્ટાર્ટ કરવામાં આવેલા છે। આજે વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ થર્મલ ગનથી એનું ટેમ્પરેચરનું માપન કર્યું છે અને દરેકને જે સંમતિપત્રક હતા એ સંમતિપત્રક કલેક્ટ કર્યા છે અને એ રીતે વર્ગખંડોની અંદર જે સૂચના છે જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ તરફથી એ સૂચના મુજબ બાળકોને દરેક વર્ગની અંદર ડિસ્ટન્સ રાખીને બેસાડવામાં આવેલા છે અને આજે શરૂઆતથી જ જે વર્ગ શિક્ષકો છે એ લોકોને સંપૂર્ણ માહિતી આપીને બાળકોને ગાઈડલાઈન કર્યા છે અને એ રીતે શૈક્ષણિક કાર્ય આજથી રાબેતા મુજબ ચાલુ થયું છે।